હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 11 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજમાં આજે આપણે યુનિટ 1 રીડ 2 ધ વાઇટ સેવિયરને પૂરો કરીશું. વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 1માં આપણે જોયું કે અલીભાઈ વોઝ અ હિમાલયન ટ્રાવેલર. હિમાલયન ટ્રાવેલર હતા કે જે પગપાળા મુસાફરી કરતા હતા, જે કંઈ ડ્રાય ફ્રૂટ્સ કે હર્બ્સ, હર્બલ પ્લાન્ટ્સ કે કિંમતી પથ્થરો એને મળે એ એકત્ર કરતા અને વેચતા. પ્રકૃતિ પ્રેમી હતા. ફરતા ફરતા તેઓ પોતાના મિત્ર રામસિંહના ઘરે પહોંચે છે. રામસિંહનું આખું ફેમિલી એને વોર્મ વેલકમ આપે છે અને એને રોકાવાનો આગ્રહ કરે છે. ઘણો બધો આગ્રહ કર્યો આખા ફેમિલીએ, રામસિંહે, તેની પત્નીએ અને તેના બાળકો નીલમ અને અર્જુને. એટલે અલીભાઈ ત્યાં 2 દિવસ રોકાવા માટે સંમત થાય છે અને ત્યારબાદ બાળકોના આગ્રહને વશ થઈને તે પોતાના ટ્રાવેલિંગ એક્સપિરિયન્સીસ, હિલ સ્ટોરીઝ, પોતાના મુસાફરી દરમિયાનના નજરે જોયેલા અનુભવો તે આ બાળકો સાથે, આ ફેમિલી સાથે શેર કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે અલીભાઈ વેન્ટ અપ ટુ ધ હાઈ માઉન્ટેન્સ બિટવીન ઇન્ડિયા એન્ડ તિબેટ. આ વખતે તેઓ ઇન્ડિયા અને તિબેટની બોર્ડર પર આવેલા ઊંચા પર્વતો સુધી ગયા હતા અને તે દરમિયાન એમણે એક ઘટના જે જોઈ એનું એ વર્ણન રામસિંહના ફેમિલી સમક્ષ સાંજે બેસીને કરે છે. એમાં આપણે એવું જોયું હતું કે અલીભાઈ ચાલતા ચાલતા જતા હતા, એને ભૂખ લાગી એટલે પોતાનું ટિફિન બોક્સ ખોલીને એ લંચ લેવા બેઠા અને જેવા એણે થોડાક મોર્સેલ્સ, કોળિયા ખાધા, ત્યાં જ એને ફીબલ, વીક, દુર્બળ ઘુરકવાનો અવાજ સંભળાયો. અવાજ પરથી એ સમજી ગયા કે અવાજ રીછનો છે, એટલે જોખમ હતું. એટલે પોતાના ટિફિનની ગંધ અને પોતાના શરીરની ગંધ પવન સાથે એ પ્રાણી સુધી ન પહોંચે એ માટે થઈને તે નીચે લપાઈ ગયા અને લપાતા લપાતા એ પર્વતની એજ કિનારી સુધી ગયા. કિનારી સુધી ગયા અને ઊંડી ખીણમાં સામેની બાજુ તેમણે સામેના પર્વત પર એક નાની સમથળ જગ્યા પર, ઢોળા ઉપર, તેમણે 2 વ્હાઇટ સ્નો લેપર્ડને રમતા મસ્તી કરતા જોયા. એઝ વ્હાઇટ એટ સ્નો, સ્નો જેવા સફેદ રંગના આ બંને બચ્ચાઓ કેવી મસ્તી કરતા હતા એ પણ આપણે જોયું. તેઓ આખા ફ્લફી અને ફરી હતા, રૂંવાટીવાળા હતા, એકબીજાની સાથે રેસલ, મસ્તી કરતા હતા, એકબીજા ઉપર પડતા હતા, એકબીજાની સામે આંખો ઘુમાવતા હતા અને ખૂબ મસ્તી કરતા હતા. ત્યારે અલીભાઈને ચિંતા થઈ કે બચ્ચા એકલા છે, એની માતા કંઈક આજુબાજુમાં હશે તો મને જોખમ થશે અને જો એની માતા નહીં હોય તો આ રીંછનો અવાજ આવી રહ્યો છે એ બચ્ચાનો શિકાર કરી જશે. આવી ચિંતામાં અલીભાઈ હતા ત્યાં સુધી આપણે જોયું હતું. જુઓ, ધેન વોટ હેપન્ડ, ત્યારબાદ શું બન્યું? આસ્ક નીલમ, નીલમે પૂછ્યું. એટલે અલીભાઈ એનો જવાબ આપે છે. વેલ, આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. હું જમીનની નજીક જ લપાયેલો રહ્યો પેટ પર. બેલી એટલે પેટ, પેટ જમીનના ડે એટલે લપાઈને દબાયેલો સૂતો રહ્યો કે જેથી કરીને મારી ગંધ એ પ્રાણી સુધી ન પહોંચે. આઈ કેપ્ટ ક્લોઝ, હું નજીક રહ્યો. શાની નજીક? ટુ ધ ગ્રાઉન્ડ, જમીનની નજીક. ઓન માય બેલી, પેટ પર. ટૂંકમાં એ ઊંધા સુઈ ગયા હતા જમીન પર. આઈ વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ. મને ચિંતા હતી કે માતા આસપાસમાં હશે કે કેમ, કારણ કે બચ્ચા એકલા હતા અને રીછનો અવાજ આવતો હતો એટલે એને બચ્ચાની પણ ચિંતા થતી. સૂન આઈ સો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન. અને થોડી જ વારમાં મેં એક સ્ટ્રેન્જ થિંગ, એક વિચિત્ર ઘટના જોઈ, એક ન માનવામાં આવી એવી ઘટના અચાનક એક ઘટના બની. શું થયું? All of a sudden, સાવ અચાનક, a huge black bear, એક મોટું કદાવર રીંછ કેમ આવ્યું, growling, ઘુરકિયા કરતું કરતું, from the trees, વૃક્ષોની જાળીમાંથી તે બહાર આવ્યું, and rushed towards the cubs, અને પેલા બચ્ચા હતા એ તરફ ધસી ગયું. અલીભાઈને જે વાતની આશંકા હતી એવું જ બન્યું. જે ઘુરકિયા અત્યાર સુધી દૂરથી સંભળાતા હતા એ નજીકથી સંભળાવા લાગ્યા અને થોડી જ વારમાં વૃક્ષોમાંથી એક હ્યુજ, શરીરે મોટું, બ્લેક, કાળા કલરનું,
ડિયર રીચ ઘુરક્યા કરતું કરતું ગ્રાઉલિંગ કરતું કરતું બહાર નીકળ્યું અને પહેલાં બચ્ચાઓ જે તરફ હતા એ તરફ રશ દોડી ગયું. નાવ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન મી. હવે મને મારા કરતાં બચ્ચાઓની વધારે ચિંતા થતી. નાવ આઈ વોઝ વરી મોર અબાઉટ ધ કબ્સ ધેન મી. મને મારા કરતાં બચ્ચાઓની વધારે ચિંતા હતી. વિધિન નો ટાઈમ થોડી જ વારમાં તરત જ આઈ હર્ડ મેં સાંભળ્યું. શું સાંભળ્યું? અ ડેફનિંગ રોઅર. કાન ફાડી નાખે તેવી ગર્જના. ડેફનિંગ એટલે મોટો અવાજ, અતિશય મોટો અવાજ, એને ડેફનિંગ કહેવાય. બહેરાશ, કાનમાં બહેરાશ લાવી દે તેવું. અ ડેફનિંગ રોઅર, એક મોટી કાનમાં ધાક પડી જાય તેવી ગર્જના મેં સાંભળ્યું. શાની? ગુસ્સાથી થયેલી ગર્જના. ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી. અને આ ગર્જના મને મારાથી થોડા મીટર દૂર જ સંભળાય. કોઈ પ્રાણીએ મારાથી થોડા મીટર દૂર જ આ ગર્જના કરી હોય એવો અવાજ મેં સાંભળ્યો. ટુ માય હોરર એન્ડ સરપ્રાઈઝ. હોરર એટલે ભય, આતંક, વધુ પડતો ડર. મને અત્યંત ડર પણ લાગ્યો અને હું સરપ્રાઈઝ, વિસ્મય પણ પામી ગયો, અચંબિત થઈ ગયો. શું થયું? અ બિગ વ્હાઈટ કેટ. એક મોટી સફેદ કેટ, કેટ એટલે અહીંયા લેપર્ડ એ અર્થમાં છે, જોજો બરાબર. અ બિગ વ્હાઈટ કેટ એટલે સ્નો લેપર્ડ. કોણ? ધ મધર લેપર્ડ, પેલી બચ્ચાઓની માતા. અપિયર્ડ, દેખાણી. જમ્પિંગ ડાઉન ઓન અ નિયર બાય હ્યુઝ રોક. મારી બાજુમાં જ એક મોટો ખડક હતો એના પરથી એ નીચી ખીણમાં ગઈ પોતાના બચ્ચા તરફ. જમ્પિંગ, કૂદી. ડાઉન, નીચેની તરફ. ઓન અ નિયર બાય હ્યુઝ રોક, નજીકના એક મોટા ખડક પર કૂદીને એ નીચેની તરફ ગઈ. એટલે બે પ્રાણીઓની એન્ટ્રી થઈ, જોજો બરાબર. પહેલાં રીંછ આવ્યું ભૂરકિયા કરતું કરતું જાળીમાંથી. એટલે અલીભાઈને ચિંતા થઈ કે આ રીંછ તો બચ્ચાઓની દિશામાં જાય છે, હમણાં આપણે જોયું આગળની સ્લાઇડમાં. હવે ત્યારબાદ અલીભાઈને ચિંતા થતી હતી ત્યાં જ તેમણે અ ડેફનિંગ રોઅર ઓફ એન્ગર, એક મોટી ગર્જના સાંભળી, ગુસ્સાથી પડાયેલી ગર્જના સાંભળી પોતાનાથી થોડા મીટર જ દૂર. અને જોયું તો એક બિગ વ્હાઈટ કેટ, એક મોટી સફેદ બિલાડી, એટલે કે ધ મધર સ્નો લેપર્ડ, બરફીલા પ્રદેશોમાં થતો સ્નો લેપર્ડ, એની માતા, એ બચ્ચાઓની માતા. અપિયર, ત્યાં દેખાય. જમ્પિંગ ડાઉન ઓન અ નિયર બાય હ્યુઝ રોક, અને એ નજીકના એક મોટા ખડક પર કૂદીને પોતાના બચ્ચા તરફ દોડી. ગોશ, એક્સક્લેમ્ડ અર્જુન. અર્જુનના મોંમાંથી ઉદ્ગાર નીકળી ગયો. અરે, જ્યારે વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ ડાયરેક્ટમાં આવો ઉદ્ગાર આવે ત્યારે તમારો ઇનડાયરેક્ટ કરો ત્યારે તમારે એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઈઝ એવું લખવું પડે. ગોશ, દેટ મીન્સ અર્જુન એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઈઝ. નીલમના મોંમાંથી પણ ડરનો ઉદ્ગાર નીકળી ગયો. હાઉ હોરીફાઈંગ, કેવું ભયજનક. એક બાજુથી રીંછ જતું હતું અને બીજી બાજુથી મધર્સનો લેપર્ડ પોતાના બચ્ચાનું રક્ષણ કરવા માટે ધસી ગઈ. હવે બાળકો વચ્ચે વચ્ચે આવું બોલતા હતા એટલે નીલમ અને અર્જુનની મમ્મીને નહીં કહ્યું. કીપ ક્વાઇટ, સેઈડ ધેર મધર. મમ્મીએ બાળકોને કહ્યું, ચૂપ રહો. ઇમ્પેશન્ટલી, અધીરાઈથી. એને આગળ શું બન્યું એ જાણવાની અધીરાઈથી, આતુરતાથી. એટલે મમ્મીએ અર્જુન અને નીલમને કહ્યું, કીપ ક્વાઇટ, ચૂપ રહો. સેઈડ ધેર મધર ઇમ્પેશન્ટલી. માતાએ અધીરાઈથી બાળકોને કહ્યું, વોટ હેપન્ડ ધેન. અને ત્યારબાદ તેમણે અલીભાઈને પૂછ્યું કે ત્યારબાદ શું બન્યું. એટલે અલીભાઈ સ્ટોરી આગળ ચલાવે છે. થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈઝ વર ફિક્સ્ડ ઓન હર કબ્સ. ભગવાનનો આભાર અને હું નસીબદાર હતો કે મધર્સનો લેપર્ડની આંખો, એની નજર તેના બચ્ચા પર હતી. એ મારી બાજુમાંથી જ પસાર થઈ પણ મને એણે જોયો નહીં. થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈઝ વર ફિક્સ્ડ ઓન હર કબ્સ. એની આંખો, મધર્સનો લેપર્ડની આંખો, જે મારાથી થોડા જ મીટર દૂરથી પસાર થઈ હતી, અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી, હમણાં આપણે જોયું, પણ એની નજર એના બચ્ચા પર હતી એટલે હું બચી ગયો. એન્ડ શી ડિડન્ટ લુક અપ એટ મી, અને તેણે મારી તરફ જોયું પણ નહીં. વિધિન મોમેન્ટ્સ, થોડી જ ક્ષણોમાં, ધ મધર લેપર્ડ લિપ્ટ ડાઉન ટુ ધ કબ્સ. લિપ એટલે કૂદવું. થોડી ક્ષણોમાં મધર લેપર્ડ, સ્નો લેપર્ડ,
જે બચ્ચાઓની માતા હતી તે લિફ્ટ કૂદીને નીચે બચ્ચા સુધી પહોંચી ગઈ ટુ પ્રોટેક્ટ ધેમ, તેઓનું રક્ષણ કરવા. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, સ્પ્રિંગ અપ કરવું એટલે ઉછળવું. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, હવામાં ઉછળીને શી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બિયર, તે સીધી જ રીંછ ઉપર પડી. હવામાં ઉછળી અને સીધી એણે રીંછ ઉપર હુમલો બોલી દીધો, હુમલો જ કર્યો સીધો. જુઓ, સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, હવામાં ઉછળીને શી લેન્ડેડ, તે સીધી પડી, તે સીધી ઉતરી. કોના પર ઉતરી? લેન્ડિંગ કરવું એટલે ઉતરવું, આપણને ખબર છે. હવામાં ઉછળીને તે સીધી ઉતરી, સીધી પડી, સીધો હુમલો કર્યો, સ્ટ્રેટ સીધો. કોના પર? ઓન ધ બિયર, રીંછ ઉપર. કેવી રીતે? ફિયર્સલી એન્ડ ફિયરલેસલી, એકદમ આક્રમક બનીને અને નિડરતાથી. ફિયર્સલી એટલે આક્રમક બનીને, જનૂનથી, અને ફિયરલેસલી બિલકુલ ડર્યા વગર. ધ બિયર લોસ્ટ હિઝ બેલેન્સ, અચાનક હુમલો થયો અને રીંછનું સંતુલન જતું રહ્યું, રીંછ આખું ડગમગી ગયું. ધ બિયર લોસ્ટ હિઝ બેલેન્સ, રીંછે તેનું સંતુલન ગુમાવી દીધું. હવે અલીભાઈ, આ મધર સ્નો લેપર્ડ અને રીંછ બિયરની વચ્ચેની ફાઇટનું રોચક વર્ણન કરે છે. જુઓ, ધ વાયોલન્ટ વાઇલ્ડ બીસ્ટ, હિંસક જંગલી પ્રાણીઓ એટલે કે સ્નો મધર લેપર્ડ અને બિયર, ધ વાયોલન્ટ વાઇલ્ડ બીસ્ટ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ સ્નોઈ સ્લોપ, ટમ્બલિંગ ઓન ઈચ અધર ટીલ ધે લેન્ડેડ ઇન ધ નેરો વેલી વિથ અ લાઉડ થડ. તમને ખબર છે બચ્ચાઓ ક્યાં રમતા હતા? ખીણની સામેના પર્વત પર થોડીક સમથળ જગ્યા હતી ઢોળા ઉપર, ત્યાં. હવે બંને પ્રાણીઓ ત્યાં પહોંચે. રીંછ પેલા બચ્ચાઓને ખાવા માટે અને મધર લેપર્ડ પોતાના બચ્ચાનું રક્ષણ કરવા માટે. અને બંને એક, આપણે જોયું હમણાં કે મધર લેપર્ડ સીધી રીંછ ઉપર હુમલો કરે છે, એના પર પડે છે. પછી બંને પ્રાણીઓ શું કરે છે? ધ વાયોલન્ટ વાઇલ્ડ બીસ્ટ વેન્ટ રોલિંગ ડાઉન, દડવા લાગ્યા, ગબડવા લાગ્યા. તમે ફિલ્મોમાં ઘણી વખત આવું જોયું હોય કે લડતા લડતા બે આદમી ડુંગર ઉપરથી ગબડતા ગબડતા નીચે પડે, એમ અહીંયા બંને પ્રાણીઓ લડતા લડતા, બીસ્ટ એટલે પ્રાણીઓ, લડતા લડતા રોલિંગ ડાઉન, દડવા લાગ્યા, નીચેની તરફ ગબડવા લાગ્યા. ક્યાં? સ્ટીપ સ્નોઈ સ્લોપ, એકદમ તીવ્ર બરફીલા ઢોળા ઉપર. સ્ટીપ એટલે એકદમ તીવ્ર, વર્ટિકલ, શિરોલંબ, એકદમ તીવ્ર બરફીલા ઢોળાઓ ઉપર એ ગબડવા લાગ્યા. ટમ્બલિંગ ઓન ઈચ અધર, એકબીજા પર પડવા લાગ્યા. ક્યાં સુધી? ટીલ ધે લેન્ડેડ ઇન ધ નેરો વેલી વિથ અ લાઉડ થડ, મોટા ધબાકા સાથે તેઓ આ સાંકડી ખીણના તળિયે પડ્યા. લેન્ડેડ, ત્યાં પહોંચે, ગબડતા ગબડતા, એકબીજા પર પડતા પડતા, બંને લેન્ડેડ ઇન ધ નેરો વેલી વિથ અ લાઉડ થડ, મોટા ધબાકા સાથે. ઉપરથી ભારે મોટી વસ્તુ નીચે પડે ત્યારે ધબાકો થાય, એમાં બંને પ્રાણીઓ પર્વતની એકદમ તીવ્ર બરફીલી સપાટી પર, ઢોળા ઉપર ગબડતા ગબડતા ખીણના તળિયે પડ્યા ધબાકા સાથે. અલીભાઈ પર્વતની કિનારી પર હતા, ખીણમાં જોવા માટે એને ડોક લાંબી કરી. આઈ ક્રેન માય નેક, ક્રેન કરવું એટલે સ્ટ્રેચ કરવું, લંબાવવું. ખીણના તળિયે એ શું કરી રહ્યા હતા, ક્યાં પડ્યા હતા, એ જોવા માટે મેં મારી ગરદન લંબાવી, મારી ડોક લાંબી કરી. એન્ડ સો ડીડ ધ ટુ ફ્રાઇટન્ડ કબ્સ, અને મારી જેમ જ સામેના પર્વત ઉપર જે બે બચ્ચાઓ હતા એમણે પણ પોતાની ડોક લાંબી કરી. જો, સો ડીડ, અને એવું જ કર્યું. કોને? ધ ટુ ફ્રાઇટન્ડ કબ્સ, પહેલાં બે બચ્ચાઓએ. કેવા બચ્ચા? ડરી ગયેલા, અચાનક આ ફાઇટ જોઈ અને ડરી ગયેલા હતા. એમણે પણ ડોક લાંબી કરીને ખીણના તળિયે જોવાનો પ્રયત્ન કર્યો સામેના પર્વત પરથી. અને અલીભાઈએ એ પોતે જે પર્વતની કિનારી પર હતા ત્યાંથી ક્રેન, ક્રેન કરવું એટલે ડોક લાંબી કરવી, સ્ટ્રેચ કરવું, લંબાવવું, તેમણે તેની ડોક લાંબી કરી. અને એ જ પ્રમાણે પહેલાં બે બચ્ચાઓ જે ફ્રાઇટન્ડ ડરેલા હતા એમણે પણ ખીણના તળિયે જોવા માટે પોતાની ગરદન લાંબી કરી. ધ મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ. અલીભાઈ રામસિંહે કહ્યું, માતા પોતાના બચ્ચાઓનું રક્ષણ કરવા માટે હંમેશા તત્પર હોય છે. મધર ઇન્સ્ટિંક્ટ, માતાનો આ સ્વભાવ હોય છે,
इंस्टिंक्ट ने नेचर स्वभाव एनु चारित्र मधर इंस्टिंक्ट ऑफ प्रोटेक्टिंग हर यंग वंस माता कोई पण होय मनुष्य नी माता होय के प्राणियों नी माता होय के पक्षियों नी माता होय पोताना यंग वंस नु पोताना बच्चाओं नु रक्षण करवा माटे नी तेनी वृत्ति इंस्टिंक्ट एकदम तीव्र होय छे शी इज ऑलवेज रेडी टू फाइट अनटू डेथ फॉर हर यंग वंस माता पोताना यंग वंस पोताना बच्चाओं माटे मृत्यु सुधी लड़वा हमेशा तैयार होय छे सेड राम सिंह राम सिंह ये कहियो यस यू आर राइट सेड द मदर हाँ तमारी बात साची छे अर्जुन ने नीलम नी मम्मी बोली कारण के पोते पण एक माता जती ने लुकिंग एट द स्माइलिंग फेसिस ऑफ नीलम एंड अर्जुन नीलम अने अर्जुन ना स्माइलिंग फेसिस नी सामे जोता प्रेम थी तेओनी माता पण बोली के साची वात छे माता हमेशा पोताना बच्चाओनू पोताना बाळकोनू रक्षण करवा माटे ऑलवेज रेडी हमेशा तैयार हो टू फाइट लड़वा माटे अनटू डेथ मृत्यु सुधी पण ए लड़ती होय छे ये माता कोई पण होय मनुष्यनी होय के पक्षीओनी होय के प्राणीओनी होय अलीभाई कंटिन्यू अलीभाईए वात चालू राखी द ह्यूज बियर पेलू मोटू कदावर रीच केव थ्री टाइम्स द साइज ऑफ द मधर लेपर मधर लेपर करता कद में त्रण गणु मोटू स्टूड अप ऑन हिज हिंड लेग्स ते पोताना पाछळना पग पर ऊभु रही गयु हिंड लेग्स एटले पाछळना पग चौपगा प्राणियों में जे पाछळना बे पग होय एने हिंड लेग्स कहेवाय अने आगळना बे पग होय एने फोर लेग्स कहेवाय FORE फोर लेग्स आगळना बे पग द ह्यूज बिग बेयर पेलू मोटू कदावर रीच केव थ्री टाइम्स द साइज ऑफ द मधर लेपर जे कद में मधर लेपर करता स्नो लेपर करता त्रण गणु मोटू हतु स्टूड अप ऑन हिज हिंड लेग्स ते पोताना पाछळना बे पग पर ऊभु रह्यु ही स्ट्रेच्ड आउट हिज बिग पॉज तेणे पोताना मोटा पंजा लांबा कर्या लंबाव्या स्ट्रेच करवो ते लंबावू प्रसारवू ही स्ट्रेच्ड आउट हिज बिग पॉज तेणे पोताना मोटा पंजा प्रसार्या पॉज एटले पगना हाथना पंजा पॉज प्राणियोना विथ स्ट्रॉंग शार्प नेल्स आ पंजा केवा हता एकदम तीक्ष्ण धारदार नखवाळा नहोरवाळा नेल्स एटले नहोर आ रींछना पोज पंजा ऊपर एकदम तीक्ष्ण धारदार नहोर हता ही शोड हिज टीथ गुस्सामां तेणे दांत बताव्या ही शोड हिज टीथ एंड ग्राउल्ड अने घुरक्या कर्या घुरकवा लाग्या द मधर स्नो लेपर्ड लुक्ड एट हिम फॉर अ सेकंड मधर स्नो लेपड़े ते रीच सामे एक सेकंड जोयू स्नार्ड त्राड़ पाड़ी गर्जना करी एंड विथ अ लीप अने कूदी ने नॉक्ड डाउन द ब्लैक मॉन्स्टर अने ब्लैक कलर ना मॉन्स्टर ने कूदी ने आडू पाड़ी दीधु नॉक डाउन करवू एटले अथड़ाई ने आडू करी दीधु मधर लेपड़ डरी नहीं रीच ना तीक्ष्ण धारदार नहरवाला पंजा जोईने एक क्षण तेनी सामे जोयू स्नार्ल स्नाल करवो एटले गर्जना करवी ग्राउल करवो घुरकवो गर्जना करी त्राड़ पाड़ी अने कूदीने तेमणे आ ब्लेक मॉन्स्टर ने आ काला कलर ना जायंट शरीरवाला रीछ ने नॉक डाउन आडू पाड़ी दीधो ध होल वेली इकोड विथ द साउंड्स ऑफ देर फाइट आखी खीणमां आ प्राणियोनी फाइटना पड़घा पड़ता हता तेनी गर्जनाना तेना घुरकवाना पड़घा पड़ता हता वेली लखी द होल वेली इकोड विथ द साउंड्स ऑफ देर फाइट द स्नो लेपर्ड वॉज स्विफ्ट जे मधर लेपर्ड हती स्नो लेपर्ड एकदम चप्पल हती स्फूर्तिवाड़ी थी तेज हती एंड जम्प्ड अबाउट फ्रॉम साइड टू साइड ते एक बाजू थी बीजी बाजू कूदती हती अने रीच ऊपर हुमला करती हती जो जम्प्ड अबाउट फ्रॉम साइड टू साइड एक बाजू थी कूदे रीच ऊपर हुमलो करे अने बीजी बाजू पड़े त्यांथी वळी कूदे रीच ऊपर हुमलो करे अने आ बाजू पड़े जम्प्ड फ्रॉम वन साइड टू साइड टीयरिंग अवे बिग पीसीस ऑफ ब्लेक फरी स्कीन ऑफ द बेयर रीछना शरीर पर जाडी काली चामड़ी थी रुवाटी वाली ब्लेक फरी स्कीन ऑफ द बेयर एनी ए चामड़ी पर मधर लेपर्ड પોતાના નહોર મારતી હતી અને મોટા મોટા ચીરા પાડતી હતી ટીયર કરવું એટલે ફાડવું ચીરવું ટીયરિંગ અવે બિગ પીસીસ ઓફ બ્લેક
ફરી સ્કીન ઓફ ધ બેર. રીંછની એકદમ રૂંવાટીવાળી કાળી જે ચામડી હતી એના પર મધર લેપર્ડ હુમલો કરતી હતી અને પોતાના તીક્ષ્ણ નહરથી એની ચામડીને ચીરતી હતી. ધ બલ્કી એન્ડ સ્લો બિયર. રીંછ કેવું હતું? બલ્કી, શરીરમાં ભારે, અને સ્લો, ધીમું હતું. મધર લેપર્ડ જેવું સ્વિફ્ટ નહોતું, તેજ નહોતું, ચપ્પળ નહોતું, સ્લો, એકદમ ધીમું હતું. શરીર મોટું હતું એટલે સ્લો હતું. બલ્કી એટલે વજનમાં ભારે. ધ બલ્કી એન્ડ સ્લો બિયર ફેલ્ડ ટુ ઇન્જર હિઝ ઇનેમી. ભારે શરીરવાળું અને ધીમું રીંછ દુશ્મનને ઈજા પહોંચાડી શક્યું નહીં. જ્યારે મધર લેપર્ડ તો એકદમ સ્વિફ્ટ હતી એટલે એ હુમલો કરીને સામે બાજુ જતી રહેતી હતી, વળી પાછો હુમલો કરીને આ બાજુ આવી જતી હતી. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ્સ. લાસ્ટ થવું એટલે ચાલવું. આ ફાઇટ લગભગ 10 મિનિટ ચાલી. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ્સ. 10 મિનિટ સુધી આવી રીતે ફાઇટ ચાલી. મધર લેપર્ડ અને બલ્કી, મોટા શરીરવાળા બેર રીંછ વચ્ચે. ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. રીંછ આખા શરીરે બ્લીડિંગ થઈ રહ્યું હતું, આખા શરીર પરથી તેનું લોહી નીતરી રહ્યું હતું મધર લેપર્ડના નહરના હુમલાથી. ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. રીંછ આખા શરીરે લોહી નીતરતું હતું. વેનેવર ધ લેપર્ડ એટેક્ટ, જ્યારે જ્યારે પણ મધર લેપર્ડ હુમલો કરતી હતી. ધ બિયર લિફ્ટેડ હિઝ હ્યુઝ પોઝ. રીંછ પોતાના મોટા પંજા ઊંચા કરતું હતું. શા માટે? ટુ કવર હિઝ ફેસ, પોતાના ચહેરાને ઢાંકવા. જુઓ, હવે પોતાને ડિફેન્સ કરતું હતું, પોતાનું રક્ષણ કરતું હતું, હુમલો તો સામે કરી જ નહોતું શકતું. ધ બિયર લિફ્ટેડ હિઝ હ્યુઝ પોઝ. રીંછ પોતાના મોટા પંજા ઊંચા કરતું હતું. શા માટે? ટુ કવર હિઝ ફેસ, તેના ચહેરાને ઢાંકવા માટે. ધ બિયર વોઝ નોટ નાવ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ. હવે એ એસ્કેપ, ભાગવાનો પ્રયત્ન કરતું હતું પોતાનો જીવ બચાવવા માટે. એ હુમલો તો સામે કરતું જ નહોતું. ધ બિયર વોઝ નાવ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ. પોતાનો જીવ બચાવવા માટે ભાગવાની કોશિશમાં હતું. ધે બોથ મૂવડ ફર્ધર એન્ડ ફર્ધર. આવી રીતે લડતા લડતા તેઓ વધુ ને વધુ દૂર જતા રહ્યા. ફારનું કમ્પેરેટિવ ફર્ધર. ધે બોથ મૂવડ ફર્ધર એન્ડ ફર્ધર. આવી રીતે લડતા લડતા તેઓ દૂર દૂર જતા રહ્યા. ટીલ ધે ડિસઅપિયર્ડ રાઉન્ડ ધ હ્યુઝ માઉન્ટેન. અને એટલે સુધી દૂર કે એક મોટા પર્વતની બીજી બાજુ તે જતા રહ્યા અને દેખાતા બંધ થઈ ગયા અલીભાઈને. ટીલ ધે ડિસઅપિયર્ડ, અદૃશ્ય થયા અને દેખાતા બંધ થઈ ગયા. કારણ કે લડતા લડતા તે આમ દૂર જતા હતા. રાઉન્ડ ધ હ્યુઝ માઉન્ટેન, એક મોટા પર્વતની બીજી બાજુ જતા રહ્યા એટલે અલીભાઈને દેખાતા બંધ થઈ ગયા. આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાઇલ. થોડી વાર માટે મને એ દેખાયા નહીં. ફોર અ વાઇલ એટલે થોડી વાર માટે. આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાઇલ. થોડી વાર માટે હું તેને જોઈ શક્યો નહીં. બટ આઈ કુડ હિયર ધ ગ્રાઉલ્સ એન્ડ સ્નાર્લ્સ. પણ હજુ પણ મને એ પ્રાણીઓનો ભુરકવાનો અવાજ અને સ્નાર્સ, તેની ત્રાડ, તેની ગર્જનાઓ સંભળાતી હતી. ધેન ધ વેલી વોઝ કામ એન્ડ ક્વાઇટ વન્સ અગેઇન. ત્યારબાદ ખીણ એકદમ શાંત થઈ ગઈ. કામ એન્ડ ક્વાઇટ એટલે એકદમ શાંત, નિસ્તબ્ધ. ગર્જનાઓ અને ભુરકવાનો અવાજ ને બધું બંધ થઈ ગયું થોડી વાર બાદ. Then the valley was calm and quiet once again. ફરી એક વખત ખીણ એકદમ શાંત થઈ ગઈ. The mother leopard reappeared. મધર ચિત્તા પાછી દેખાણી. And ran up to her cubs. અને દોડીને એ પોતાના બચ્ચા પાસે પહોંચી ગઈ. Ran up, દોડીને પોતાના બચ્ચા પાસે ગઈ. She smelt and licked them over and over again. મધર લેપર્ડ પોતાના બચ્ચાઓને સ્મેલ્ટ, સૂંઘતી હતી, એન્ડ લિક્ટ, ચાટતી હતી. ઓવર એન્ડ ઓવર અગેન, વારંવાર. શા માટે? ટુ મેક શ્યોર, ખાતરી કરવા. શું ખાતરી કરવા? ધેટ કે ધે વર નોટ હર્ટ બાય ધ બિયર, કે તેને રીંછ દ્વારા કોઈ ઈજા તો નથી પહોંચીને. એ ખાતરી કરવા માટે શી સ્મેલ્ટ એન્ડ લિક્ટ ધેમ ઓવર એન્ડ ઓવર અગેન. મધર લેપર્ડ બચ્ચાઓને બધી બાજુ સૂંઘતી હતી અને તેના શરીરને ચાટતી હતી. ટુ મેક શ્યોર, ખાતરી કરવા. ધેટ કે
दे वर नॉट हर्ट बाय ध बेयर, કે તેઓને રીચ દ્વારા કોઈ ઈજા તો નથી પહોંચી ને. ધ થ્રી, આમ આ ત્રણેય મધર લેપર્ડ અને તેના બે કબ્સ ધેન ક્લાઇમ્બડ અપ ધ માઉન્ટીન, પર્વત ચડીને પર્વતની બીજી બાજુ જતા રહ્યા. એન્ડ ડિસએપિયર્ડ, અલીભાઈ કહે છે દેખાતા બંધ થયા, ત્રણેય ચાલતા ચાલતા પર્વતની બીજી બાજુ જતા રહ્યા. સ્ટોરી પૂરી થઈ એટલે નીલમ બોલી, યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવડ. રિલીવ એટલે રાહત. બચ્ચાઓ સલામત હતા તો તમને ખૂબ રાહત થઈ હશે હવે છેલ્લે આ ઘટનાને અંતે. યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવડ, તમને ખૂબ રાહતની લાગણી થઈ હશે. ક્વાઇટ, યસ આઈ વોઝ ક્વાઇટ રિલીવડ, યસ મને એકદમ રાહત થઈ. I stayed in that position for some more time. હું એ જ પોઝિશનમાં થોડો વધુ સમય એમનામ જ રહ્યો, હલનચલન કર્યા વગર. કઈ પોઝિશનમાં? બેલી જમીન સાથે રાખીને, લપાઈને, પેટ જમીન સાથે રાખીને ઊંધા સૂઈ રહ્યા હતા એ સ્થિતિમાં એમ. I stayed in that position for some more time. વધુ થોડો સમય હું એ જ પોઝિશનમાં રહ્યો. એન્ડ વોચ, જોતો રહ્યો. એન્ડ વોચ, જોતો રહ્યો. એન્ડ વોચ ધ ફેમિલી ડિસઅપિયરિંગ ઇન વુડ્સ, અને એ ફેમિલીને એટલે મધર લેપર્ડ અને તેના બે બચ્ચાને હું એ જ પોઝિશનમાં રહીને નિહાળતો રહ્યો. ડિસઅપિયરિંગ, અદૃશ્ય થઈ રહ્યું હતું. ધીરે ધીરે મારી નજરથી તે ફેમિલી આખું દૂર જઈ રહ્યું હતું. ઇન ધ વુડ્સ, જંગલોમાં. વેવિંગ ધેર ટેલ્સ, પોતાની પૂંછડીઓ પટપટાવતું, હલાવતું. વેવ કરવું એટલે હલાવવું, પટપટાવવું. આપણે કોઈને આવજો કહીએ ત્યારે હવામાં હાથ ઊંચો કરીએ એને વેવ હેન્ડ કહેવાય. તો ત્રણેય પ્રાણીઓ, બચ્ચા અને તેની માતા, પોતાની પૂંછડી હલાવતા હલાવતા દૂર જઈ રહ્યા હતા તેને અલીભાઈ જોઈ રહ્યા. આઈ ઓલ્સો વેવડ માય હેન્ડ એન્ડ સેડ ગુડ બાય, મેં પણ એ પ્રાણીઓ તરફ મારો હાથ ઊંચો કર્યો. આઈ ઓલ્સો વેવડ માય હેન્ડ એન્ડ સેડ ગુડ બાય, મેં પણ મારો હાથ ઊંચો કરીને તેમને ગુડ બાય કહ્યું. હવે અર્જુન એક પ્રશ્ન પૂછે છે, બટ વોટ હેપન ટુ ધ બિયર, પણ રીંછનું શું થયું? મધર લેપર્ડ તો આવી ગઈ, પોતાના બચ્ચાને સલામત લઈને જતી રહી, પણ પેલું રીંછનું શું થયું? એ દેખાયું કે નહીં? બટ વોટ હેપન ટુ ધ બિયર, રીંછનું શું થયું? આસ્ક્ડ અર્જુન ઈગરલી, અર્જુને આતુરતાથી પૂછ્યું. ઈગરલી, આતુરતાથી. ગોડ નોઝ, ભગવાનને ખબર, અલીભાઈ કહે છે મને ખબર નથી, રીંછ પછી ત્યાં દેખાયું નહીં. ઓલ આઈ નો ઇઝ ધેટ, બસ મને તો એટલી ખબર છે કે ધ કમિંગ ઓફ ધ બિયર વોઝ અ બ્લેસિંગ ફોર મી, રીંછનું આવવું મારા માટે આશીર્વાદરૂપ હતું. કારણ કે રીંછ આવ્યું એટલે મધર લેપર્ડની મારા પર નજર ન પડી, બાકી તો એ મારી બાજુમાં જ હતી, થોડી દૂર જ હતી, મેં એને નહોતી જોઈ. જ્યારે એની ગર્જના સાંભળી ત્યારે ખબર પડી કે તો મારાથી થોડા મીટર દૂરમાંથી જ પસાર થઈ હતી. રીંછ એના બચ્ચા તરફ જઈ રહ્યું હતું એટલે મધર લેપર્ડની નજર મારા તરફ ન ગઈ, એટલે રીંછનું આવવું મારા માટે બ્લેસિંગ, આશીર્વાદરૂપ હતું. ઓલ આઈ નો ઇઝ ધેટ, હું તો બસ એટલું જાણું છું કે ધ કમિંગ ઓફ ધ બિયર વોઝ અ બ્લેસિંગ ફોર મી, રીંછનું આવવું મારા માટે આશીર્વાદરૂપ હતું. બીકોઝ, કારણ કે ઇટ રિયલી સેવ્ડ મી, કારણ કે તેનાથી હું ખરેખર બચી ગયો, મધર લેપર્ડથી હું બચી ગયો. એ આવ્યું તો મધર લેપર્ડની નજરમાંથી હું બચી ગયો. આઈ થેન્ક ગોડ, અને છેવટે મેં ભગવાનનો આભાર માન્યો. ફોર સેવિંગ ધ કબ્સ એન્ડ મી ટુ, બચ્ચાઓને અને મને પણ બચાવી લેવા બદલ મેં ભગવાનનો આભાર માન્યો. આમ અલીભાઈએ પોતાની હિલ સ્ટોરી, પોતે નજરે જોયેલી એક વન્ય ઘટના રામસિંહ અને તેના ફેમિલી સાથે શેર કરી. ટાઇટલ મિત્રો હવે તમને સમજાઈ ગયું છે, વાઇલ્ડ સેવિયર, વન્ય જીવ રક્ષક, એટલે કોણ? મધર સ્નો લેપર્ડ, કે જેણે પોતાના બચ્ચાને બચાવી લીધા. માનું છું કે તમને આખી સ્ટોરી સમજાઈ ગઈ હશે. થેન્ક યુ.